संस्थात विज्ञान चैप्टर 12 वनस्पतिमा प्रजनन। हवे फलितांड पछी परागनयननी प्रक्रिया जोईए के सामान्य रीते परागरज सखत रक्षणात्मक कवच धरावे छे जे तेने सुकाई जता अटकावे छे। परागरज हल्की होवाना कारणे ते सरळताथी पवन अथवा पाणी द्वारा वहन पामे छे। જ્યારે જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તે પોતેઓને પોતાના શરીર પર પરાગરજ લઈને જાય છે, કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે। પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફનું વહન પરાગનયન કહે છે। જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય તો સ્વપરાગનયન। એક જ પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તો અન્ય જેવા છોડ હોય તેના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન। જુઓ કઈ રીતે, હવે એક જ પુષ્પ હોય જો તો એક અહીંયા છે પુકેસર સ્ત્રી કેસર, તો પરાગરજ છે સોરી અહીંયા છે આ સ્ત્રી કેસર વચ્ચે અંડક છે અને આ પુકેસર, તે પુકેસરમાંથી પરાગરજ આ જ ફૂલ છે એના જે પરાગાશન પર બેસે તો સ્વપરાગનયન, પરંતુ કોઈ બાજુનું ફૂલ અથવા અન્ય વનસ્પતિનું ફૂલ છે તેના સ્ત્રી કેસરમાં બેસે તો પરપરાગનયન। તો હવે અહીંયા છે ફલન વિશે માહિતી। જન્યુઓના સંયુગમથી એટલે કે જે પુકેસર અને સ્ત્રી કેસર એ બેનું જે સંયુગમન થાય અને જે રચાય છે કોષ એને ફલિતાંડ કહે છે। નરજન્યુ અને માદાજન્યુ ફલિતાંડ બનવા માટેનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહે છે। ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે। ફલિતાંડ પછી શું બની જશે? ભ્રૂણ। જો કઈ રીતના? અહીંયા પરાગરજ બેસશે એટલે અંકુરિત થશે, અંકુરિત થઈને ક્યાં પહોંચશે? અંડાશયમાં, અને પછી અહીંયા સંયુગમન થઈ જશે, ભેગું થશે અને અંડાશયમાં પછી જે ભ્રૂણ કહી એનો વિકાસ થાય અને એ ભ્રૂણ આગળ બીજમાં પરિણમે છે।